2024 લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી જ ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષ છે તે હાલ આક્રમક દેખાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર વોર છે તે શરૂ થઈ ચૂક્યું છે અને ભાજપે કોંગ્રેસ ફાઇલ્સ છે તે રજૂ કરી છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. 2024ની લોકસભા ચૂંટણી પહેલા જ આરપારની લડાઈ છે તે શરૂ થઈ ચૂકી છે અને કોંગ્રેસ ભાજપ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર વિડીયો વોર શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ અદાણી કેસ અને રાહુલ ગાંધીની સદસ્યતા અંગે ભાજપ વિરુદ્ધ સવાલોની સિરીઝ સાથે ડેમોક્રેસી ડિસ્ક્વોલિફાઈડ કેમ્પેન ચલાવી રહી છે, તો બીજી તરફ ભાજપે પણ સોશિયલ મીડિયા પર કૌભાંડો અને ભ્રષ્ટાચારને લગતી કોંગ્રેસ ફાઇલ્સ નામની વિડીયો સિરીઝ શરૂ કરી છે. ભાજપે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વિડીયો શેર કર્યો અને લખ્યું, કોંગ્રેસ ફાઇલ્સના પહેલા એપિસોડમાં જુઓ કે કોંગ્રેસના શાસનમાં એક બાદ એક ભ્રષ્ટાચાર અને કૌભાંડો કેવી રીતે થયા. ભાજપના 3 મિનિટના આ વિડીયોની શરૂઆત કોંગ્રેસનો અર્થ સમજાવીને થાય છે, જેમાં લખ્યું છે, કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર. આ વિડીયોમાં નેરેટરે કોંગ્રેસના 70 વર્ષના શાસનના કૌભાંડોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં કોલસા કૌભાંડ, 2G સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ કૌભાંડનો ઉલ્લેખ છે. છેલ્લી મિનિટોમાં નેરેટર કહે છે, આ માત્ર કોંગ્રેસના કૌભાંડની ઝાંખી છે, ચિત્ર હજુ બાકી છે. સાથે જ આ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં 4.82 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો થયા હતા. જો આ પૈસાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આ રકમમાં 24 INS વિક્રાંત બની શક્યા હોત, 300 રાફેલ જેટ ખરીદી શકાયા હોત અને 1000 મિશન મંગલ પૂર્ણ થઈ શક્યા હોત. ભાજપે 2004-2014 સુધીના કોંગ્રેસના કાર્યકાળને ખોવાયેલો દાયકો ગણાવ્યો, કારણ કે તે દિવસોમાં અખબારો ભ્રષ્ટાચારના અહેવાલોથી ભરેલા હતા, જેના કારણે દરેક ભારતીયનું માથું શરમથી ઝૂકી જતું. આપને જણાવી દઈએ કે અગાઉ કોંગ્રેસે પણ અદાણી મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને હમ અદાણી હૈ કોન અભિયાન હેઠળ અનેક પ્રશ્નોના સેટ રિલીઝ કર્યા હતા, જેને ડેમોક્રેસી ડિસ્ક્વોલિફાઈડ નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત AM સિંઘવી, જીતેન્દ્રસિંહ, શક્તિસિંહ ગોહિલ, અલકા લાંબા, રાજીવ શુક્લા વિડીયો દ્વારા મોદી સરકાર પર સવાલો ઉઠાવતા જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ તમામ રાજનૈતિક સમાચાર માટે જોતા રહો ગુજરાત તક.